હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઘઉંના ફાડાની લાપસી બનાવશું, તો તે માટેની સામગ્રી જોઈ લઈ. ઘી, ઘઉંના ફાડા, ગો, કાજુ બદામ, જાયફળ, નેલચી અને પાણી. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એક બાઉલ લીધું છે, ગેસ શરૂ કરી દઈ. મીડિયમ ગેસ રાખવાનો. પહેલાં ઘી લઈ લઈશું, બેસન છે. જો દર્શક મિત્રો, આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરો કે જેથી તમને ખબર પડે કે મારો નવો વિડીયો આવી ગયો છે અને આસાનથી તમે જોઈ શકો છો. આ ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે ઘઉંના ફાડા લઈ લઈશું, એક બાઉલ છે. એક બાઉલ ઘઉંના ફાડા હોય તો બે ચમચી ઘી જોઈ. આ રીતે અમે ઘી નાખવાનું, મીડિયમ ગેસે શેકી લેવાના. ફાડા શેકાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે પાણી ઉમેરી દઈશું. આ ગ્લાસ ભરીને લેવાનું, ત્રણ ગ્લાસ પાણી લેવાનું. એક કપ ફાડા હોય તો ત્રણ ગ્લાસ પાણી લેવાનું. ફાડા લાપસી બધા ખાંડમાં બનાવે છે, પણ હું અત્યારે અહીંયા ગોળ વાપરું છું. તો ડાયાબિટીસવાળા ખાઈ શકે અને બાળકોને પૂરું કેલ્શિયમ મળે છે. કુકરમાં બનાવો તો 20-25 મિનિટ લાગે અને બાઉલમાં બનાવો તો 10-15 મિનિટ વધારે થાય. પણ કુકરમાં બનાવો એ કરતાં બાઉલનો ટેસ્ટ વધારે સારો આવે છે. 30-35 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી જોઈશું. હવે બની ગઈ છે એટલે આપણે ગોળ ઉમેરી દઈશું. બે ચમચી જેટલો ગોળ લીધો છે. હવે થોડીક વાર મીડિયમ ગેસે રહેવા દઈશું ઢાંકીને. પાણી હાવ બળી જાય પછી ચેક કરી લઈશું. હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે ઘી બહાર આવી ગયું છે. દેશી ગોળના હિસાબે કલર બ્રાઉન આવે પણ સ્વાદમાં સારો છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે તો હવે આપણે કાજુ બદામ એડ કરી દઈશું. એલચી પાવડર અને જાયફળ પાવડર.